સામાવાળા નંબર એક એ જીએમએમની નોકરીમાંથી રાજીનામું આપેલું અને તે સપ્ટેમ્બર 1990ની આસપાસ આપેલું અને પોલીસે તપાસ દરમિયાન તે સામાવાળાના રહેઠાણમાંથી કેટલાક દસ્તાવેજો જપ્ત કરેલા ફૂલસ્ટોપ જીએમએમ ડેસ્ક ફરિયાદી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલો કે આરોપી નંબર એક અને બે એ ફરિયાદી કંપનીની માલિકીની મિલકત ઓબ્લિક ફોર્મ્યુલાના ઉપયોગ દ્વારા આશરે રૂપિયા 5 કરોડનો નફો કર્યો છે અને આને આરોપી દ્વારા ખોટી રીતે મેળવાયેલ લાભ અને ફરિયાદી જીએમએમને ખોટી નુકસાની કહી શકાય ફૂલસ્ટોપ છેવટે ઇન્ડિયન પિનલ કોડની કલમ 405-406ની સાથે વાંચતા કલમ 120A અને 120B હેઠળ 109-107 અને 34 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ફૂલસ્ટોપ આરોપનામું દાખલ કર્યા પછી અને તે ફરિયાદના કેસના તારણ પછી વિદ્વાન મેજિસ્ટ્રેટે આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 406-120B અને 34 હેઠળ ગુનેગાર ઠરાવેલ અને બંનેને 3 માસની સાદી કેદની સજા અને દરેકને રૂપિયા 5,000 દંડ કરવામાં આવેલો ફૂલસ્ટોપ જો કે વિદ્વાન મેજિસ્ટ્રેટે રૂપિયા 5,000નો મહત્તમ દંડ કરેલો ફૂલસ્ટોપ જ્યારે સજા ખૂબ જ અપૂરતી કરી છે ફૂલસ્ટોપેરા અરજદાર વતી શ્રી આનંદ ભૂવાલા કોમા શ્રી જે બી પાટડીવાલા સાથે હાજર રહી મને રિવિઝન અરજી મેમોમાં ઉલ્લેખેલ કારણો તરફ દોરી ગયેલ અને શ્રી આનંદજી વાળાની દલીલોનો મુખ્ય આધાર એ કે આ અદાલતે રિવિઝન અરજી જે ફરિયાદી દ્વારા દાખલ કરી છે તેનો નિર્ણય કરતી વખતે શું સજા વધારી શકે અને સેશન કોર્ટને ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા વધારવા કોઈ હકુમત નથી ક્વેશ્ચનમાર્ક તેમના કહેવાતા સમર્થનમાં તેઓ મને કોડની કલમ 397-401 અને 386(3) તરફ લઈ ગયેલા અને અલ્હાબાદ હાઈકોર્ટે ચંદ્રપાલ વિરુદ્ધ સ્ટેટ એન્ડ અધર્સ 1979 ક્રિમિનલ લો જનરલ 1437 તરફ દોરી ગયેલ ફૂલસ્ટોપ જેમાં અલ્હાબાદ હાઈકોર્ટે આ અદાલતને 1977 ક્રિમિનલ લો જનરલ 1666(ના કેસમાં પ્રમાણનું મૂલ્યાંકન કરેલું ફૂલસ્ટોપ તેઓ મને ગોવિંદ રામજી જાદવ JT 1990 SC 23માં આપેલા નિર્ણયના ફકરા 6 અને 7 તરફ મારું ધ્યાન દોરેલું અને મેં ચુકાદો જોયો છે પરંતુ ટાંકેલ નિર્ણય દ્વારા ઉપસ્થિત થયેલ મુદ્દાનું પ્રમાણ બહુ સુસંગત માલુમ પડતું નથી કારણ કે આ અદાલત સમક્ષના મુદ્દાને અલગ દ્રષ્ટિકોણથી જોવાની જરૂરિયાત છે ફૂલસ્ટોપ એવો કોઈનો કેસ નથી કે રિવિઝન અરજી નક્કી કરતી વખતે હાઈકોર્ટ સજા વધારી ન શકે અને તે એપેલેટ સત્તાનો ઉપયોગ કરતી વખતે વધારી શકે ફૂલસ્ટોપ આ અદાલત સમક્ષ એવો પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે શું સેશન કોર્ટે જો તેની સમક્ષ ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા વધારવા માટે કરવામાં આવે ત્યારે કલમ 397ની સાથે વાંચતા કલમ 399 હેઠળ સ્થાપિત સત્તાના ઉપયોગમાં સજા વધારી શકે કે નહીં કારણ કે રિવિઝનલ કોર્ટ એપેલેટ કોર્ટમાં સ્થાપિત બધી સત્તાઓનો ઉપયોગ કરી શકે ફૂલસ્ટોપ